હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ સેમ 2 યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ ની એક્ટિવિટી 8 નું સોલ્યુશન સમજૂતી સાથે. લેટ્સ બિગિન. એક્ટિવિટી 8B તમારી ચોપડીના પેજ નંબર 20 પર આ એક્ટિવિટી આપેલ છે. એક્ટિવિટી શરૂ કરતા પહેલા અધ્યયન નિષ્પતિ જોઈ લઈએ. લોન વર્ડ સહિત આશરે 500 જેટલા નવા શબ્દો જાણે છે અને તેનો ઉપયોગ કરે છે. એક્ટિવિટી 8B રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ લેશન. ધ ફર્સ્ટ વન ઓર ટુ લેટર્સ આર ગિવન ઇન ધ બેક બ્રેકેટ્સ ટુ મેક યોર સર્ચ ઇઝી. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. લીટી દોરેલા શબ્દ અથવા શબ્દ સમૂહને પાઠમાંથી શબ્દ ગોતી અને તેના વડે દૂર કરવાનો છે. તેની જગ્યાએ પાઠનો શબ્દ લખવાનો છે. શબ્દના એક અથવા બે લેટર એ કાઉન્સમાં આપી દીધેલા છે, જેથી કરી આપણને એ શબ્દ સરળતાથી જડી જાય. અને એક ઉદાહરણ પણ આપી દીધેલું છે. પહેલું વાક્ય છે કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બો ઓન વિચ હી વોઝ સિટિંગ. આવું એક વાક્ય આપેલું છે. એટલે કે કાલિદાસ જે ડાળી પર બેઠો હતો એ જ ડાળી કાપતો હતો. એ અન્ડરલાઇન વર્ડ આપણને આપેલો છે બો, અને કાઉન્સમાં બી બોલ્ડ કરેલો છે, એટલે બી આપણને આપેલો હોય તો આ બો માટે પાઠમાં શબ્દ વપરાયો છે બ્રાન્ચ. તો અહીં RANCH લખી અને સ્પેલિંગને પૂર્ણ કરેલ છે. આ રીતે આપણે સ્પેલિંગ પૂર્ણ કરવાનો છે. બીજું વાક્ય છે ધ બોયઝ Joy did not stay for a long time. Stay for a long time એટલે લાંબો સમય ટકવું. Joy આનંદ, boys છોકરાનો આનંદ લાંબો સમય ટક્યો નહીં. તો અંડરલાઈન કરેલો શબ્દ સમૂહ છે સ્ટે ફોર અ લોંગ ટાઈમ, લાંબો સમય ટકવું, અને કાઉન્સમાં આપણને L અને A આપેલા છે. તો એના માટે પાઠમાં વપરાયેલ શબ્દ કે શબ્દ સમૂહ આપણે લખવાનું છે. તો લાસ્ટ લોંગ એટલે લાંબુ ટકવું, સ્ટે ફોર અ લોંગ ટાઈમ એટલે પણ લાંબુ ટકવું. ત્રીજું વાક્ય છે દિવ્યાઝ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. દિવ્યાનો ચહેરો, ફેસ ચહેરો, એકદમ તેજસ્વી રીતે ચમકતો હતો. બ્રાઇટલી તેજસ્વી રીતે, શાઇન ચમકવું, લાઈક અ સ્ટાર એક તારાની જેમ. દિવ્યાઝ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી લાઈક અ સ્ટાર. દિવ્યાનો ચહેરો તારાની જેમ એકદમ તેજસ્વી રીતે ચમકતો હતો. તો અહીં શાઇનિંગ બ્રાઇટલી માટે પાઠમાં વપરાયેલો શબ્દ જેના પહેલા બે અક્ષર SP છે એવો શબ્દ છે સ્પાર્કલિંગ, એટલે શાઇનિંગ બ્રાઇટલી. ચોથું ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. રીચ પૈસાદાર, સેટિસ્ફાઈડ સંતુષ્ટ, નોટ સેટિસ્ફાઈડ અસંતુષ્ટ. રાજા પૈસાદાર હતો પણ સંતુષ્ટ ન હતો. તો નોટ સેટિસ્ફાઈડ માટે ડીસથી શરૂ થતો શબ્દ એટલે ડિસકન્ટેન્ટેડ, એટલે અસંતુષ્ટ, જેને સંતોષ નથી તેવું. ફિફ્થ સેન્ટેન્સ ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. બાળકોએ બગીચામાંથી ફૂલ તોડ્યા. પુલ્ડ આઉટ એટલે તોડવું, તોડી કાઢવું. ફ્લાવર્સ ફૂલ, ફ્રોમ ધ ગાર્ડન બગીચામાંથી. તો પુલ્ડ આઉટ માટે પીથી શરૂ થતો શબ્દ છે પ્લકડ. પ્લકડ એટલે તોડવું. સિક્સ્થ સેન્ટેન્સ છે ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ. અનએટ્રેક્ટિવ એટલે આમ આકર્ષક ન હોય તેવું, એટલે કે કદરૂપું. તો યુથી શરૂ થતો શબ્દ છે અગલી. અગલી એટલે કદરૂપું. હવે ત્યાર પછી એક્ટિવિટી 8C ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ. સાચો શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. અહીં ખાલી જગ્યા નથી, પરંતુ આપણે સાચો શબ્દ પસંદ કરવાનો છે, એટલે ખોટા શબ્દ પર આપણે લીટી કરી દઈશું. પહેલું વાક્ય છે વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર્ડ. ઓબ્લિક અપિયર્ડ, ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જવું, અપિયર્ડ એટલે દેખાવું. વનદેવીએ વરદાન આપ્યું અને પછી એ disappeared के appeared? तो आपको जवाब आवशे disappeared એટલે appeared ने आपने check in आखवानु शे એટલે વાક્ય આવું બનશે Vandevi granted wish and disappeared. બીજું સેન્ટેન્સ છે the bubble tree disliked oblique liked its leaves. dislike એટલે ન ગમવું liked એટલે ગમવું leaves પાંદડા. तो बबूल ट्री ने एना पांदड़ा गमता था के नोता गमता तो एने नोता गमता माटे लाइक्ड ने आपणे भूसी देशु वाक्य आव बनशे ध बबूल ट्री डिसलाइक्ड इट्स लीव्स. त्रीजो सेंटेंस छे ध पीपल केम एंड स्टार्टेड प्लांटिंग ऑब्लिक प्लकिंग ऑल ध गोल्डन लीव्स. पीपल लोको केम आव्या स्टार्टेड शुरू कर्यु प्लक एटले तोडवू अने प्लांट एटले वाववू all the golden leaves એટલે સોનેરી પાંદડાઓ. તો લોકો આવી અને સોનેરી પાંદડા તોડવા લાગ્યા હતા માટે આ પ્લાન્ટિંગ શબ્દ દૂર કરી દેવાનો છે. પ્લકિંગ એટલે પ્લક એટલે તોડવું. ફોર્થ સેન્ટેન્સ a man said માણસે કહ્યું I will આ I will લખેલું છે I અને w I double l આ I will નું કોન્ટ્રેક્શન છે શોર્ટ ફોર્મ છે I will buy oblique sell the leaves and sell oblique buy things for my family. હું આ પાંદડાઓ વેચી દઈશ અને મારા કુટુંબના સભ્યો માટે કંઈક વસ્તુઓ લઈશ. buy એટલે ખરીદવું, sell એટલે વેચવું. તો આ રીતે આપણે જે પહેલો ભાગ છે એમાંથી buy ને રિમૂવ કરવાનું છે એટલે અને sell ને રહેવા દેવાનું છે. sell the leaves આ પાંદડાઓ અમે વેચી દઈશું અને બીજા વિભાગની અંદર સેલ ને રિમૂવ કરી દેવાનું છે, બાય રહેવા દેવાનું છે. બાય થિંગ્સ ફોર માય ફેમિલી અને હું મારા કુટુંબના સભ્યો માટે કંઈક વસ્તુ ખરીદીશ. ફિફ્થ સેન્ટેન્સ છે ધ બબલ ટ્રી લુક્ડ એટ્રેક્ટિવ ઓબ્લિક અગલી વિધાઉટ ધ લીવ્સ. એટ્રેક્ટિવ એટલે આકર્ષક, અગલી એટલે કદરૂપું, વિધાઉટ ના વગર, લીવ્સ પાંદડાઓ, લુકડ લાગતું હતું, દેખાતું હતું. બબુલ ટ્રી પાંદડા વગર કેવું દેખાતું હતું? એટ્રેક્ટિવ કે અગલી? તો અગલી દેખાતું હતું માટે એટ્રેક્ટિવ આપણે દૂર કર્યું છે. છઠ્ઠું સેન્ટેન્સ I don't want golden leaves, glass leaves or soft oblique hard leaves said બબુલ ટ્રી. સોફ્ટ નરમ, હાર્ડ એટલે સખત, લીવ્સ પાંદડા, ગોલ્ડન લીવ્સ સોનેરી પાંદડાઓ, ગ્લાસ લીવ્સ એટલે કાચના પાંદડાઓ. I don't want હું ઈચ્છતો નથી, મારે જોતા નથી, મારે એવા સોનાના પાંદડા, કાચના પાંદડા કે સોફ્ટ અથવા હાર્ડ પાંદડા જોતા નથી. તો એમાં આપણે હાર્ડ છે એને દૂર કરવાનું છે અને સોફ્ટ રહેવા દેવાનું છે. સેવન્થ સેન્ટેન્સ Now I must have smooth green leaves. Only then I will be discontented oblique contented said બબુલ ટ્રી. discontented એટલે અસંતુષ્ટ, contented એટલે સંતુષ્ટ. તો હવે મારે એકદમ લીસા સ્મૂથ લીલા પાંદડા હોવા જોઈએ તો જ હું સંતુષ્ટ થઈશ અથવા અસંતુષ્ટ થઈશ. તો આજે અસંતુષ્ટ છે discontented એને આપણે દૂર કરી દેવાનું છે. જો મને આવા એકદમ લીસા ગ્રીન પાંદડા મળશે તો જ હું સંતુષ્ટ થઈશ એવું આવશે એવું બબુલ ટ્રીએ કીધું. હવે ત્યાર પછી એક્ટિવિટી 8D જોઈએ આપણે જે તમારી ચોપડીના 21 નંબરના પેજ પર આપેલ છે. શરૂ કરતા પહેલા અધ્યયન નિષ્પતિ જોઈએ. વાર્તા પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થ ગ્રહણ કરે છે. એટલે જે આખી બબુલ ટ્રી વાળી વાર્તા છે એ વાંચી એ સમજી તેના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં શું કરવાનું છે? રાઇટ who said and who listened. કોણ કહે છે અને કોણ સાંભળે છે એટલે કે કોણે કહ્યું અને કોને કહ્યું એ આપણે લખવાનું છે. અહીં who said અહીંયા જે વાક્ય બોલ્યો હોય એનું નામ લખવાનું છે. who listened જેને સાંભળ્યું હોય, જેને કહેવામાં આવ્યું હોય એનું નામ અહીંયા લખવાનું છે. પહેલું વાક્ય છે where are your golden leaves. golden leaves સોનેરી પાંદડાઓ. where ક્યાં? તારા સોનેરી પાંદડાઓ ક્યાં છે? તો આવું વનદેવી બોલ્યા અને બબુલ ટ્રીને કીધું. સેકન્ડ સેન્ટેન્સ છે યુ લુક વેરી અપસેટ. અપસેટ એટલે ઉદાસ, કન્ફ્યુઝડ એટલે તું તો એકદમ અપસેટ લાગે છો. મૂડ માં ન હોય એવું લાગે છે. આવું કોણ બોલ્યું હોય? વનદેવી અને બબુલટ્રી ને કીધું હોય. થર્ડ સેન્ટેન્સ I will લખેલું છે, એનું કન્ટ્રેક્શન છે I will sell the leaves and buy things for my family. હું પાંદડાઓ વેચી દઈશ અને મારા કુટુંબના સભ્યો માટે વસ્તુઓ ખરીદીશ. things વસ્તુઓ, sell વેચી દેવું, buy ખરીદવું. તો આવું કોણ બોલ્યું છે પાઠમાં? a man બોલ્યો છે અને કોને કહે છે? બબુલટ્રીને. fourth sentence છે I think you have excellent leaves. મને એવું લાગે છે કે તારી પાસે ખૂબ સરસ, બહુ સારા પાંદડાઓ છે. તો એવું બોલ્યા છે વનદેવી અને બબુલટ્રીને કીધું છે. ફિફ્થ સેન્ટેન્સ છે બટ I should be good looking too. પણ હું આમ કંઈક સારો દેખાવો પણ જોઈએ. ગુડ લુકિંગ દેખાવું, ટુ પણ, શુડ જોઈએ. હું કંઈક આમ સારો દેખાવો પણ જોઈએ ને, એવું બબુલટ્રી કહે છે અને વનદેવીને કહે છે. સિક્સ્થ સેન્ટેન્સ સોરી બટ I feel that it may be risky. હા, હું દિલગીર છું પણ મને એવું લાગે છે કે એ એકદમ રિસ્કી, જોખમવાળું સાબિત થઈ શકે છે. એવું બોલે છે વનદેવી અને બબુલટ્રીને કહે છે. સેવન્થ સેન્ટેન્સ વી આર વેરી હંગ્રી વી વિલ ઈટ ધેમ ઓલ. અમે ખૂબ જ ભૂખ્યા છીએ. હંગ્રી ભૂખ્યું હોવું. વી વિલ ઈટ ધેમ ઓલ. અમે એ બધા ખાઈ જઈશું, બધાને ખાઈ જઈશું. એવું બોલે છે ગોટ્સ બકરીઓ અને બબુલટ્રીને કહે છે. એઇથ સેન્ટેન્સ ઓલ રાઇટ એઝ યુ વિશ. કાંઈ વાંધો નહીં, તમને જેમ યોગ્ય લાગે તેમ, તને જેમ યોગ્ય લાગે તેમ. એવું કોણે કીધું? વનદેવીએ અને બબુલટ્રીને કીધું. નાઇન્થ સેન્ટેન્સ યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. ટેન્ડર એકદમ મૃદુ, લીસા એવા, સોફ્ટ, એન્ડ ટેસ્ટી એટલે એકદમ સ્વાદિષ્ટ. તારા પાંદડા તો એકદમ આમ લીસા લીસા, સોફ્ટ સોફ્ટ અને પાછા ટેસ્ટી છે. એવું કોણ બોલે છે? ગોટ્સ અને બબુલટ્રીને કહે છે. ટેન્થ સેન્ટેન્સ નાવ I have learnt a lesson. હવે હું એક પાઠ ભણ્યો છું, મને કંઈક શીખવા મળ્યું છે. એવું બોલે છે બબુલટ્રી લેસનના અંતમાં, સ્ટોરીના અંતમાં, અને વનદેવીને કહે છે. હવે એક્ટિવિટી 8E અને અધ્યયન નિષ્પતિ જોઈ લઈએ. વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરે છે. એટલે જે આખી આપણે વાર્તા સમજ્યા તેના આધારે એ સમજી અને આ એક્ટિવિટી કરવાની છે. અને ઘટના તેમજ વાર્તાના પાત્રોની લાક્ષણિકતા, સ્થળો અને ઘટનાક્રમની વિગતો તારવે છે. એક્ટિવિટી 8E વર્ક ઇન પેર્સ. ગ્રુપમાં કામ કરો. રીડ ધ લેસન. સ્ટોરી વાંચો. એરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર. write numbers in the given brackets. જોડીમાં કામ કરો, લેસન વાંચો અને નીચેના જે વાક્યો આપેલા છે એને યોગ્ય ક્રમમાં ગોઠવો અને કાઉન્સમાં તમે એના યોગ્ય નંબર લખો. તો પહેલાં તો આપણે આ બધા વાક્યોને વાંચીને સમજવા પડશે, પછી આપણે નક્કી કરી શકશું કે કયું વાક્ય ક્યારે આવે છે. તો પહેલાં એવું કરીએ, આ વાક્યોને વાંચતા જઈએ અને સમજતા જઈએ. પહેલું વાક્ય ધ વનદેવી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ બબુલટ્રી. વનદેવીએ બબુલટ્રીને સ્મોલ ગ્રીન લીવ્સ છે, નાના પાંદડાઓ છે, લીલા પાંદડાઓ અને કાંટા, એ પાછું આપ્યું. ગેવ બેક પાછું આપવું. ત્યાર પછીનું છે નેક્સ્ટ મોર્નિંગ. ત્યાર પછીની સવારે ધ બબુલટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એટલે એકદમ લીસા અને પહોળા લીલા કલરના પાંદડાઓ, એન્ડ નો થોર્ન્સ, અને કાંટા ન હતા. બીજે દિવસે સવારે બબુલટ્રી પાસે એકદમ પહોળા અને સ્મૂથ લીલા કલરના પાંદડાઓ હતા અને કાંટાઓ ન હતા. થર્ડ સેન્ટેન્સ છે ધ લીવ્સ ઓફ ધ બબુલટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. બબુલટ્રીના પાંદડાઓ જે છે એ ચમકતા કાચના પાંદડાઓમાં ફેરવાઈ ગયા. વન ડે ધ બબુલટ્રી લુકડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એક દિવસ આ બબુલટ્રીએ બીજા ઝાડવાઓના જે પાંદડા હતા એના તરફ જોયું. ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. બધા લોકો આ બધા જ સોનાના જે પાંદડાઓ હતા એ લઈ અને ખુશ થતા થતા ત્યાંથી ભાગી ગયા. ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. બધા જ કાચના ટુકડાઓ જે બબુલટ્રીના છે એ એકદમ નાના નાના ટુકડાઓમાં તૂટી ગયા. the gods ate up all the leaves of the bubble tree. બકરીઓ આ બબુલ ટ્રીના બધા જ પાંદડાઓ ખાઈ ગઈ. The bubble tree stood happily in its evergreen dress. આ બબુલ ટ્રી છે એ એના પોતાના જે મૂળ પહેરવેશમાં evergreen એટલે હંમેશા લીલો રહેશે એવું પાંદડાવાળું એમાં એ ખૂબ ખુશ થઈ અને ઊભું રહ્યું. Vandevi appeared before the bubble tree. Vandevi બબુલ ટ્રીની સામે દેખાણા. The leaves of the bubble tree changed into shining golden leaves. Bubble tree ના પાંદડાઓ છે એકદમ ચમકતા સોનાના પાંદડાઓમાં ફરી ગયા. હા મિત્રો, આ બબુલ ટ્રી એટલે બાવળનું ઝાડ, પણ આપણે એના માટે એ બબુલ ટ્રી શબ્દ જ યુઝ કરીએ છીએ. તો આ વાક્ય છે પહેલું આવશે one day the bubble tree looked at the leaves of other trees. ત્યાર પછી આ વાક્ય બીજું આવશે Vandevi appeared before the bubble tree. ત્રીજું વાક્ય આ આવશે the leaves of the bubble tree changed into shining golden leaves. ત્યાર પછી આ ચોથું વાક્ય આવશે the people ran away happily with all the golden leaves. આ ફિફ્થ સેન્ટેન્સ આવશે the leaves of the bubble tree changed into sparkling glass leaves. ત્યાર પછી આ વાક્ય આવશે all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. સાતમું વાક્ય next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. આઠમું વાક્ય the gods ate up all the leaves of the bubble tree. નવમું sentence the Vandevi gave back small green leaves and thorns to bubble tree. દસમું વાક્ય the bubble tree stood happily in its evergreen dress. આ રીતે આનો ઘટનાક્રમ આવશે. Activity 8F answer the questions. નીચેના પ્રશ્નોના જવાબ આપો. એક્ટિવિટી શરૂ કરતા પહેલા અધ્યયન નિષ્પતિ જોઈ લઈએ. વાર્તા, પરિચ્છેદ અને કાવ્યને સમજી અર્થગ્રહણ કરે છે. પહેલો પ્રશ્ન છે વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ? એટલે કે બાવળના ઝાડ પાસે શું હતું? ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. બબુલ ટ્રી પાસે સ્ટ્રેટ બ્રાન્ચીસ એટલે સીધી ડાળીઓ, લોંગ લાંબા, વ્હાઇટ સફેદ થોર્ન્સ કાંટાઓ હતા. એટલે લાંબી ડાળી અને લાંબા સફેદ કાંટાઓ હતા. હવે અહીં ડીડ અને હેવ એનું હેડ થયું છે જવાબ આપતી વખતે. જ્યારે ડીડથી પ્રશ્ન પૂછાયો હોય ત્યારે જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે અને ડીડને દૂર કરવામાં આવે છે. બીજો પ્રશ્ન છે how was the bubble tree different from the other trees? બબુલ ટ્રી બીજા વૃક્ષો કરતા કઈ રીતે અલગ હતું? Other trees had round, narrow and broad leaves but bubble tree had very small and unattractive leaves and thorns. બીજા વૃક્ષો પાસે ગોળ, સાંકડા અને પહોળા એવા પાંદડાઓ હતા, જ્યારે બાવળના ઝાડ પાસે એકદમ નાના અને બહુ આકર્ષક નહીં એવા પાંદડાઓ હતા અને કાંટા પણ હતા. થર્ડ ક્વેશ્ચન છે ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર 3 કાઇન્ડ્સ ઓફ લીવ્સ લિસ્ટ ધેમ. બબુલે 3 પ્રકારના પાંદડાઓની વિશ કરેલી હતી. એ પાંદડાઓના નામ આપણે અહીં લખવાના છે. તો પહેલું એણે શાઇનિંગ ગોલ્ડન લીવ્સની વિશ કરી હતી, બીજું સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એન્ડ થર્ડ broad and smooth green leaves. એટલે કે ચમકતા સોનેરી પાંદડાઓ, ચળકતા કાચના પાંદડાઓ અને પહોળા અને લીસા લીલા પાંદડાઓ. આવા 3 પ્રકારના પાંદડાની વિશ બબુલ ટ્રીએ કરેલી હતી. ફોર્થ ક્વેશ્ચન છે The bubble's happiness did not last long with golden leaves because. એટલે કે બાવળના ઝાડની ખુશી સોનેરી પાંદડાઓ મળ્યા પછી લાંબો સમય ટકી નહીં, કારણ કે some people passing through the forest plucked all the golden leaves. જંગલમાંથી પસાર થતા કેટલાક લોકો એ બધા જ સોનેરી પાંદડાઓ તોડી ગયા. plucked એટલે તોડવું, પાંદડા બધા એને તોડી લીધા. ફિફ્થ ક્વેશ્ચન how did the bubble's leaves turn into glass leaves? બબુલના પાંદડાઓ કાચના પાંદડાઓમાં કઈ રીતે ફરી ગયા? Bubble tree requested Vandevi to turn its leaves into glass leaves. Vandevi touched the trunk of bubble tree with her magic stick and bubble's leaves turned into glass leaves. બાવળના ઝાડે વનદેવીને એવી વિનંતી કરી કે મારે પાંદડાઓ કાચના બનાવવા છે. પછી વનદેવીએ પોતાની જે જાદુઈ લાકડી હતી એનાથી બબુલ ટ્રીના થડને સ્પર્શ કર્યો અને બબુલ ટ્રીના પાંદડાઓ કાચના પાંદડા થઈ ગયા. 6th ક્વેશ્ચન છે, when did the bubble tree really became happy and contented? Happy ખુશ, contented સંતુષ્ટ. બાવળનું ઝાડ ખરેખર ખુશ અને સંતુષ્ટ ક્યારે બન્યું? તો the bubble tree really became happy and contented when Vandevi gave back its small and green leaves and thorns. Gave back એટલે પાછા આપ્યા. વનદેવીએ જ્યારે એના નાના પાંદડાઓ અને કાંટા જે એના પોતાના મૂળ હતા એ જ્યારે એને પાછા આપ્યા ત્યારે બાવળનું ઝાડ ખુશ અને સંતુષ્ટ થયું. અહીં પણ જુઓ did આપેલું છે અને ક્રિયાપદ તરીકે મેઇન વર્બ become છે, તો એનું ભૂતકાળનું રૂપ થઈ ગયું છે became અને did ને દૂર કર્યું છે. 7th ક્વેશ્ચન, what was Bubble's last request to Vandevi? બબુલની છેલ્લી વિનંતી શું હતી વનદેવીને? The Bubble's last request to Vandevi was to give it back its original leaves and thorns. બબુલ ટ્રીએ વનદેવીને છેલ્લી વિનંતી એ કરી કે એના મૂળ પાંદડાઓ અને કાંટા એને પાછા મળે. 8th question, what will you ask for if Vandevi comes to you? જો વનદેવી તમારી પાસે આવે તો તમે એમની પાસે શું માંગશો? તો આ જવાબ દરેકનો અલગ અલગ છે. તમારા મનમાં જે ઈચ્છા હોય એ પ્રકારે તમારે જવાબ લખવાનો છે. અહીં આ રીતે જવાબ આપી શકાય. If Vandevi comes to me, I will ask her to make me able to speak English fluently like Gujarati. જો વનદેવી મારી પાસે આવે તો હું એમની પાસે એવું માંગુ કે હું ગુજરાતીની જેમ જ અંગ્રેજી ભાષા પણ બોલી શકું. That's it. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ, સી યુ સૂન.